नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे संध्या। आजे बात करिए हीरानी चमक आपनारा जीवन में आवेला अंधारानी, साथे ज बात करीशुं ढोरनी धमाचकड़ीनी। परंतु ते पहला बात करिए तहेवार पहला खूंखार तस्करोना तरखाटनी। गुजरातीओ सावधान थई जजो, रात्रे जो घर ने खंभाती ताळू मारीने बहार गया तो तमारू घर साफ थई जवानुं नक्की छे। आ सांभळी महिलाओ खुश थई जशे, परंतु तमने महिलाओने जणावी दईए के घर साफ थई जवुं एटले दिवाळीनी साफ सफाई नहीं, जे वर्षोथी परसेवो पाड़ी भेगू कर्युं हशे ने ते बधुं ज एक झाटके चाउ थई जशे। त्यारे गुजरातमां सक्रिय थयेली गैंगनी मॉडस ऑपरेंडी जोई तमे पण चौंकी जशो। जो अहेवाल सावधान, रात परतावे छे चड्डी पहरी एक गैंग, जे घर मां आ गैंग घुसशे ते साफ थई जशे ते वात नक्की छे। શિયાળાના ભણકારા વચ્ચે ફરી સક્રિય થઈ છે ચડ્ડી બનિયાન ગેંગ। હાથમાં તેલ લગાડી ચોરી કરવા આવે છે આ ગેંગ। જુઓ પાટણથી સામે આવેલા ડરામણા સીસીટીવી ફૂટેજ, જેમાં તમને ચડ્ડી બનિયાન ધારી ટોળકીનો આતંક જોવા મળશે। જુઓ તે કાળા રંગની ચડ્ડી, કાળા રંગની બનિયાન અને સફેદ રંગનો કમરે અને માથે દુપટ્ટો બાંધી એક બાદ એક ઘરને નિશાન બનાવી રહ્યા છે। આ સીસીટીવી ફૂટેજ પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીના છે। ચડ્ડી બનિયાન પહેરી પાંચ શાતીર ચોર રાતના અંધારામાં એક સોસાયટીમાં ઘૂસે છે, એક બાદ એક બંધ ઘરમાં હાથ સાફ કરવાનું શરૂ કરે છે। જુઓ એક ઘરમાંથી હાથ સાફ કરી ત્રણ લોકો બહાર આવે છે, જે બાદ તેઓ આ જ સોસાયટીના અન્ય ઘરમાં ઘૂસે છે અને એમ કરી એક બે નહીં ચાર ઘરમાંથી તેઓ 4.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જાય છે। તેવામાં આટલા આરામથી તેઓ ચોરી કરી લે છે, તેમ છતાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે અહીંયાથી એક પણ કાર પસાર ન થઈ, જેથી પોલીસ પેટ્રોલિંગ સામે લોકોનો રોષ છે। શિયાળા જેવી ઠંડીની શરૂઆત તો થઈ ચૂકી છે, રાત્રે ઠંડીનો અહેસાસ પણ આપણને થતો હશે। તેવામાં વધુ એક સીસીટીવી ફૂટેજ અરવલ્લીથી સામે આવ્યા। ચડ્ડી બનિયાનધારી ટોળકી પોલીસે ખુલ્લો પડકાર ફેંકતી જોવા મળી। આ સીસીટીવી ફૂટેજ મોડાસાથી સામે આવ્યા। 4 થી 5 ચડ્ડી બનિયાનધારી તસ્કરો મોડાસામાં આતંક મચાવે છે। આ ગેંગે પોલીસે જાણે કે પડકાર ફેંક્યો છે। આ વખતે મોડાસામાં સોપાન રેસિડેન્સીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે એન્ટ્રી મારી અને સોપાન રેસિડેન્સીમાં એક સાથે બે બંધ મકાનોના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ ગયા। 4 ચડ્ડી બનિયાનધારીઓએ બંધ મકાનને નિશાન બનાવી નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો। તેઓએ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું। આખી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ। આ ગેંગ માત્ર ગુજરાતે જ નહીં, અન્ય રાજ્યોમાં પણ આતંક મચાવતી હોઈ શકે છે, કેમ કે અગાઉ પણ આવા કિસ્સાઓ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશથી સામે આવી ચૂક્યા છે। તેવામાં શિયાળો નજીક આવી રહ્યો છે, જેથી તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે। ત્યારે તમને ચડ્ડી બનિયાનધારી ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે વાત કરીએ। ખાસ કરીને બંધ મકાનો કયા વિસ્તારમાં છે તે માટે અગાઉથી જ તેઓ રેકી કરે છે। આંતરરાજ્ય ટોળકીના સભ્યો ચડ્ડી બનિયાન પહેરીને રેકી કરે છે, રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ બનાવે છે। ઓળખ છુપાવવા કાળા રંગની ફક્ત ગંજી અને ચડ્ડી પહેરી આવે છે, શરીરે તેલ ચોપડી ચોરી કરવા આવે છે, જેથી કોઈ પકડી જ ન શકે। જ્યારે ઘેરાઈ જાય કે પકડાઈ જવાની નોબત આવે ત્યારે પથ્થરો મારે છે। આ તરફ ગીર સોમનાથથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। જોઈ લો આ સીસીટીવી ફૂટેજ,
वेरावल में थोड़ा दिवस से कार ना कांच तोड़ी चोरी नो निष्फल प्रयास करायो होवानु सामे आव्यु। एसटी रोड पर पार्क करेली कार ना कांच तोड़ी लैपटॉप सहित नी वस्तु नी चोरी नो प्रयास करायो, जो के राहदारियों ने खबर पड़ता चोर ने स्थानिको झड़पी पुलिस ना हवाले कर्यो। समग्र घटना सीसीटीवी में कैद थई छे। आ वळी तस्करोए सूरत ना महुआ में तो हद ज वटावी नाखी, एटली हदे तेओ बेफाम थई गया कि सूरत ना महुआ ना करचेलिया गाम में मंदिर ने तस्करोए निशान बनाव्यो। वर्धा शाळा पासे आवेल जोगणी माताजी ना मंदिर माथी नपट तस्करोए दान पेटी नी चोरी करी नाखी। दान पेटी नी चोरी थता गाम में खळभळाट मची गयो। लोको आश्चर्य में मुकाई गया कि कड़ियुग तो जुओ कि तस्करोए मंदिर ने पण नथी छोड्यो। गाम ना सीसीटीवी में समग्र चोरी नी घटना कैद थई छे। पुलिसे सीसीटीवी ना आधारे चोरों नी शोधखोळ हाथ धरी छे। તોવડી આણંદમાં એનાથી પણ હચમચાવી નાખે તેવો ચોરીનો કિસ્સો સામે આવ્યો। દ્રશ્યોમાં જુઓ, એક મહિલા રસ્તા પર દુકાનના ઓટલે ઘસઘસાટ ઊંઘે છે। આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ ભિક્ષુક છે, જેના પગમાં બાંધેલા ચાંદીની ઝાંઝર બે ભેજાબાજ તસ્કરો આવી અને સેરવીને લઈ ગયા। સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે જૂના દાદર વિસ્તારમાં દુકાન બહાર સુઈ રહેલી ભિક્ષુક મહિલાના પગમાંથી ધીમે ધીમે ઝાંઝર કાઢી રહ્યા છે। એટલા માટે જ કહી રહ્યા છે કે સાવધાન રહેજો। નવસારીમાં શિયાળાની શરૂઆત પહેલા જ કબીલપુર વિસ્તારમાં તસ્કરો મોડી રાત્રે ત્રાટક્યા। સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે તસ્કરો ધીમા ધીમા ડગલે આવે છે, ત્રણ બંધ મકાનોને નિશાન બનાવે છે। આ સોસાયટીમાં તસ્કરોએ લાખોના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો છે। 40 તોલા સોનો, પાઉન્ડ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા। મધ્ય ગુજરાતના ખેડાના સિવાલિયામાં તહેવારના સમયે જ ધમધમતી બજારમાં ગાડીમાંથી પાકીટની ચોરી થઈ। આ સીસીટીવી ફૂટેજમાં જુઓ, એક ભેજાબાજ કાર પાસે આવે છે અને કાર ચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે। કાર ચાલક કાચ નીચો કરી યુવક સાથે વાતચીત કરે છે તો તસ્કરે કહ્યું કે તમારી કારના ટાયરમાં હવા ઓછી છે। તેવામાં કાર ચાલક નીચે ઉતરીને ટાયર જોવા જાય છે અને તેવામાં જ મહાકાળી ડેરી સામે મુકેલ ગાડીમાંથી ગઠિયાઓ અત્યંત મહત્વના ડોક્યુમેન્ટ સાથેના પાકીટની ચોરી કરે છે। સેવાલિયામાં જાણે પોલીસનો ભય ન હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવતા વેપારી અને ગ્રાહકોમાં ચિંતા છે। રાજ્યમાં સતત સવારે અને મોડી રાત્રે ચોરીની ઘટનાઓ સામે આવતા હાલ પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલ ઉભા થયા છે।